નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર તરફ તો દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડેલની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મલાડ વિસ્તારમાંથી એક બેગમાંથી 23 વર્ષીય મોડેલ વાંસે દીક્ષિતનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મોડેલની હત્યાના આરોપમાં તેના મિત્ર મુઝમ્મલ સહિદ નામના શખ્સની ધરપકડ કરી છે. મુઝમ્મલની ધરપકડ માત્ર 3 કલાકમાં જ કરી લેવાય છે. આરોપી હૈદરાબાદના એક નામી પરિવારનો સભ્ય હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસનું માનીએ તો આરોપી મુઝમ્મલે મોડેલને પોતાના ઘરે બોલાવી હતી અને ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ આરોપીએ કથિત રીતે છરીથી મોડેલની હત્યા કરી નાખી અને બાદમાં બેગમાં મૃતદેહ નાખીને બેગ ફેંકી દીધી હતી. મુંબઈમાં મોડેલની હત્યા કરી દેવામાં આવી છે. હત્યાના સમાચાર આવતાની સાથે ચકચાર મચી જવા પામ્યો છે. તેના મિત્રએ જ તેની હત્યા કરી હોવાની સામે આવ્યું છે. સાથે જ તેના મિત્રએ તેને ઘરે બોલાવી હતી. બોલાવ્યા બાદ બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતાની સાથે જ તેના મિત્રએ તેને છરીના ઘા ચીકીને હત્યા કરી દીધી હતી અને તેની લાશને બેગમાં ભરીને બેગ ફેંકી દીધી હતી. તો મલાડમાં મોડલની હત્યાની ઘટના સામે આવી છે. આરોપી અને માનસી વચ્ચે ઝઘડો થયો હતો. મોડલનું નામ માનસી દીક્ષિત છે. મોડલને તેના મિત્રએ ઘરે બોલાવી હતી. ઘરે બોલાવ્યા બાદ તેની સાથે વાતચીત થઈ હતી. વાતચીત બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ તેના મિત્રએ માનસીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ તેનો મૃતદેહ એક બેગમાં ભર્યો હતો અને બેગને ફેંકી દીધી હતી. આ ઘટનાથી મુંબઈમાં ચકચાર મચી જવા પામી છે, કારણ કે જે રીતની ઘટના સામે આવી છે